નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 ગણિત તેનું પ્રકરણ 5 મુજબનું નામ છે રેખા અને ખૂણા. આ પ્રકરણના સ્વાધ્યાયન પોથીના દાખલાની ગણતરી કરીશું અને અમુક પ્રશ્નો વિશે સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર કરી અને બેલ નોટિફિકેશન ઓન કરી, જેથી મારા આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 ગણિત તેનું પ્રકરણ 5 મુ રેખા અને ખૂણા. તેમાં પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલામાં આવશે ઓપ્શન બી પૂરક કોણ, બીજામાં આવશે ઓપ્શન ડી ખૂણો 3 અને ખૂણો 7, ત્રીજામાં આવશે ઓપ્શન ડી 119 અંશ, ચોથામાં આવશે ઓપ્શન ડી 150 અંશ, પાંચમાં આવશે ઓપ્શન ડી, છઠ્ઠામાં આવશે ઓપ્શન એ, સાતમાં આવશે ઓપ્શન એ, આઠમાં આવશે ઓપ્શન સી અંતઃ યુગ્મ કોણોની જોડ, નવમાં આવશે ઓપ્શન ડી. ત્યાર પછી દસમું છે, તેમાં આવશે ઓપ્શન ડી. અગિયારમાં આવશે ખૂણાઓની રેખીક જોડી પૂરક કોણની જોડ અને આસન કોણની જોડ પણ છે. બારમાં આવશે બે રેખાઓની છેદિકા તેમને બે ભિન્ન બિંદુએ છેદે છે. તેરમાં આવશે 90 અંશ, ચૌદમાં આવશે લઘુ કોણ, પંદરમાં આવશે 45 અંશ, સોળમાં જવાબ આવશે 60 અંશ. સત્તરમું, આપેલી દરેક આકૃતિ માટે આસન કોણની દરેક જોડ બનાવો. પેલી આકૃતિ આપેલી છે તેમાં આપણે આસન કોણની દરેક જોડ બનાવી. તો ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ સી. ત્યાર પછી બીજું, ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ ડી એવી રીતે બનશે. ત્રીજી, ખૂણો બી ઓ સી અને ખૂણો સી ઓ ડી. ત્યાર પછી ખૂણો એ ઓ સી અને ખૂણો સી ઓ ડી. ત્યાર પછી બીજી આકૃતિ આપેલી છે તેમાં ખૂણો પી ક્યુ આર ખૂણો પી ક્યુ ટી એ રીતે બનશે. બીજી જો, ખૂણો એસ પી આર અને ખૂણો આર પી ક્યુ. ત્યાર પછી ત્રીજી, ખૂણો પી ક્યુ આર અને ખૂણો ક્યુ આર યુ બનશે. ત્યાર પછીની ત્રીજી આકૃતિ છે તેમાં ખૂણો ટી એસ યુ અને ખૂણો વી એસ યુ અને ખૂણો એસ વી યુ અને ખૂણો એસ વી ટી એ રીતે બનશે. ચોથી આકૃતિ છે તેમાં ખૂણા આ રીતે બનશે, જે તમારે જોઈને અહીંથી લખી લેવાનું છે. ત્યાર પછી અઢારમો છે, નીચેની દરેક આકૃતિ માટે જો હોય તો એક અભિકોણની જોડ અને બીજી રેખીક જોડના ખૂણા લખો. તો ચાલો પેલી આકૃતિ આપેલી છે તેમાં આપણે જોઈએ. તો તેમાં સામસામેના ખૂણા એટલે કે સામસામેના ખૂણાની જોડ હોય તેને અભિકોણની જોડ કહેવાય. તો અહીં ખૂણો 1 અને ખૂણો 3, ખૂણો 2 અને 4, ખૂણો 5 અને 7, ખૂણો 6 અને ખૂણો 8 એ રીતે જોડ બનશે. ત્યાર પછી બીજું છે, તો તેમાં અભિકોણની જોડ નથી, રેખીક જોડના ખૂણા જોઈએ. તો ખૂણો એ બી ડી અને ખૂણો બી ખૂણો ડી બી અને સી એ રીતે બનશે. એટલે કે પાસપાસેના ખૂણા છે તે રેખીક જોડના ખૂણા છે. તો જે ખૂણો એ બી ઈ, એ બી ઈ અને ખૂણો ઈ બી સી એ રીતે ખૂણા બનશે. પાસપાસેના ખૂણા છે તેને રેખીક જોડના ખૂણા કહેવાય. ત્યાર પછી સીમા આકૃતિ આપેલી છે તેમાં રેખીક જોડ અને અભિકોણની જોડ બનતી નથી, કારણ કે અહીં યુગ્મ કોણની જોડ બનશે માટે બંનેમાં નથી આવશે. આપણે તો રેખીક કોણની જોડ અને અભિકોણની જોડ બનાવવાની છે. ત્યાર પછી ડી માં જે આકૃતિ આપેલી છે તેમાં અહીં સામસામેના ખૂણાની જોડ બનતી હોય તે અભિકોણની જોડ અહીં બનાવેલી છે અને રેખીક જોડના ખૂણા છે તે અહીં લખ્યા છે, જે તમારે જોઈને લખી લેવાનું છે. રેખીક ની જોડ આ રીતે બનશે અને જો અગાઉ સમજાવ્યું તે રીતે જોડ બનાવી લખી દેવાનું છે. ત્યાર પછી 19મો છે, કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશ માપના છે આ બંને ખૂણાના માપ શોધો.
કોટિકોણના બંને ખૂણાના માપનો સરવાળો 90 થાય. ક્રમિક બેકી સંખ્યા કીધી છે 2 4 6 8 10 12 છે તેને બેકી સંખ્યા કહેવાય. તો અહીં આપણે પાછળ બેકી અંક આપેલો છે એટલે 44 અંશ વત્તા 46 બરાબર 90 આમ બંને ખૂણા 44 અને 46 થશે. ત્યાર પછી 20મું છે આપેલી આકૃતિમાં AE સમાંતર GF સમાંતર BD અને AB સમાંતર CG સમાંતર DF અને ખૂણો C HE બરાબર 120 અંશ છે તો ખૂણો ABC અને ખૂણો CDE ના માપ શોધો. તો ચાલો જોઈએ ખૂણો B બરાબર ખૂણો C તો તેથી ખૂણો H વત્તા ખૂણો C બરાબર 180 છે. તો 180 માંથી 120 બાદ કરીએ એટલે ખૂણો B છે તે 60 નો બનશે. બીજો ખૂણો D બરાબર ખૂણો H એટલે કે સામસામેના ખૂણાના માપ સરખા હોય તો ખૂણા H નું માપ 120 છે તો ખૂણો D નું માપ પણ 120 થશે. ત્યાર પછી 21મું છે નીચેનામાંથી કયું ઉદાહરણ રેખાનું છે તો તેમાં આવશે ઓપ્શન D એક પણ નહીં. 22મામાં આવશે ઓપ્શન C 65. 23મામાં આવશે ઓપ્શન C 3. 24મામાં આવશે 45 અંશ. 25મું છે ઘડિયાળમાં 12:30 વાગ્યા છે સેકન્ડ કાંટો 10 સેકન્ડ બતાવે છે તો તે રેખીક ખૂણાની જોડ બનશે કે નહીં કેમ ના નહીં બને કારણ કે 12:30 વાગ્યે કલાક કાંટો 12 અને 7 ની વચ્ચે હશે એટલા માટે. ત્યાર પછી અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલામાં આવશે ઓપ્શન સી રેખીક જોડ બીજામાં આવશે ઓપ્શન એ પી અને ક્યુ બંને સાચા છે. ત્યાર પછી ત્રીજામાં આવશે ઓપ્શન બી પૂરક કોણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો તો ચોથામાં આવશે 180 અંશ. 5મામાં રેખીક 6ઠામાં ગુરુ કોણ. 7મામાં આવશે કોટિકોણની જોડ ખૂણો ટી ક્યુ એસ અને ખૂણો એસ ક્યુ આર અને પૂરક કોણની બે જોડ તો ખૂણો ટી ક્યુ એસ અને ખૂણો એસ ક્યુ આર. ત્યાર પછી આસન કોણની ચાર જોડ લખો તો આપણને આગળ જે આકૃતિ આપેલી છે તેના આધારે આપણે અહીં ચાર જોડ બનાવી છે જે તમારે લખી લેવાની છે. 8મું છે 62 અંશના કોટિકોણના પૂરક કોણનું માપ શોધો. 62 ના કોટિકોણનું માપ 90 અંશ માઇનસ 42 બરાબર 28 એટલે કે 28 અંશના પૂરક કોણનું માપ 180 માઇનસ 28 એટલે 152 થશે. 9મું છે આપેલી આકૃતિમાં OBA OA ને લંબ છે અને ખૂણો BOC બરાબર 49 છે તો AOD નું માપ શોધો. તો ખૂણો COA ખૂણો COA બરાબર 90 માઇનસ 49 એટલે 41 તેથી ખૂણો COA વત્તા ખૂણો AOD બરાબર 180 એટલે રેખક જોડ ખૂણાનું માપ 180 અંશ છે. તો ખૂણો AOD બરાબર 180 માઇનસ 41 એટલે કે ખૂણો AOD નું માપ 139 થશે. 10મો છે ત્રણ રેખાઓ AB CD અને EF એકબીજાને O બિંદુને છેદે છે. જો ત્રણ રેખા છે તે O બિંદુને છેદે છે તો ખૂણો AOE બરાબર 30 અંશ છે અને ખૂણો DOB બરાબર 40 હોય તો ખૂણો COF ખૂણો COF નું માપ આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે. ખૂણો COA બરાબર ખૂણો BOD અભિકોણની જોડ છે તો ખૂણો COA બરાબર 40 છે તો આ ત્રણેયનો સરવાળો કરતા 180 અંશ થવો જોઈએ. તો ખૂણો COF બરાબર 180 માઇનસ 30 માઇનસ 40 એટલે 180 માંથી 30 અને 40 બાદ કરવાના છે તો ખૂણો COF નું માપ 110 અંશ થશે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ 5મું રેખા અને ખૂણાના દાખલાઓની ગણતરી પૂરી થઈ છે. આગળના પ્રકરણના દાખલાઓની ગણતરી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રકરણ 6ની અંદર. ત્યાં સુધી આવજો.